નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર બે એની અંદર આપણે વીમાઓના પ્રકાર વિશે અભ્યાસ કર્યો હતો હવે આપણે વીમાનું ખાનગીકરણ વિશે જોવાનું છે તો કે વીમાનું ખાનગીકરણ પેલો જે વીમો હતો એ સરકાર દ્વારા થતો તો સરકારી

ભારતમાં બ્રિટિશ હુકમ હુકુમ હુકુમતાના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી બ્રિટિશ એટલે કે અંગ્રેજ સરકાર હતી ત્યારથી ઘણી બધી વિદેશી કંપનીઓએ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી હતી અયોગ્ય વેપાર અસમો આચારવામાં આવતી હોવાને આક્ષેપોના કારણે ઓગણીસમી જાન્યુઆરી ઓગણીસો છપ્પનના રોજ વટહુકમ દ્વારા જીવન વીમા ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના થઈ આ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમ એક હથુ ઇજારાની શરૂઆત થઈ કે ભાઈ અયોગ્ય વેપાર રસમો કે જે બ્રિટિશના હુકમ દ્વારા જે વિદેશી કંપનીઓ આપણા અહીંયા આવી હતી બરોબર વીમા કંપનીઓ બરોબર એમાં ઘણી બધી અયોગ્ય રીતમો રીત રિસમો હતી કે જે અયોગ્ય જે આપણે વ્યાજબી હોતી નથી એવા રસમો હતી આચાર સંહિતાઓ હતી બરો એવા આક્ષેપો એટલે કે એના ઉપર એવા એવા આક્ષેપો નાખવામાં આવ્યા હતા કે જેને કારણે આ વિદેશી કંપનીઓ રે એ બરોબર કામ કરી રહી નહોતી બરોબર જે વીમો ઉતરાવતી એ વ્યક્તિનું ઘણું બધું નુકસાન થતું હતું એને કારણે ઓગણીસમી જાન્યુઆરી ઓગણીસ છપ્પનના રોજ વટહુકમ દ્વારા બરો જીવન વીમાના ના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને ભારતીય જીવન વીમા નિગમ એટલે કે ભારતની કંપની દ્વારા ભારતીય જીવન નિગમ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ બરોબર જેને રાષ્ટ્રીયકરણ કરી મેગર ખાનગી અર્ધી ખાનગી અને અર્ધી સરકારી આમ જીવન વીમા ક્ષેત્રે ભારતીય જીવન વીમા નિગમના એક હથું ઈજારાની શરૂઆત થઈ

અંગ્રેજ સરકારો કરી હતી સામાન્ય વીમા ઉપરાંત પણ સમય અંતરે નિયંત્રણ મુકતા રહ્યા રહ્યા જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા બરોબર સામાન્ય વીમા ઉપર સમય અંતરે ઘણા બધા નિયંત્રણ મૂકતા રહ્યા અને આઝાદી પછી પણ ચાલુ રહ્યા કે આઝાદી આપણને મળી ગઈ ત્યાર પછી પણ આ વિદેશી કંપનીઓ હતી બ્રિટિશરોની કંપની હતી એના પણ હજી પણ વીમા કંપનીઓ ચાલુ રહી હતી ઓગણીસો બોતેર માં સામાન્ય વીમા વેપાર આવ્યું ખાસ યાદ રાખજો એક જાન્યુઆરી ઓગણીસો થી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું કે જેટલી પણ સામાન્ય વીમા કંપનીઓ આ બધાનું રાષ્ટ્રીયકરણ કરવાનું એટલે કે સરકારને હસ્તક કરવા આવી હતી વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ બરોબર વીમા ક્ષેત્ર એટલે કે વીમા કંપની જેટલી પણ હતી બરોબર એ વ્યવસ્થિત કામ કરે એના માટે એક સમિતિ એટલે કે જૂથ સમિતિ એટલે કે જૂથ કે દસ બાર વ્યક્તિઓ ભેગા થઈ થાય એને સમિતિ કહેવાય જૂથ એક આખેનું જૂથ બનાવ્યું સમિતિ બનાવી રચના થઈ જેના અહેવાલના કારણે ભારત સરકારે વિદેશી વીમા કંપનીઓને ભારતીય કંપનીઓ સાથે સહયોગમાં અહેવાલ મુજબ ભારત સરકારે જે વિદેશી વીમા કંપનીઓ હતી એ વિદેશી કંપનીઓ ભારતની કંપની સાથે સહયોગ વીમા કંપની એટલે ભારતની કંપની અને વિદેશી કંપની આ બંને કંપની પોતે સાથે મળીને વીમા વીમો શરૂઆત કરે વીમા કંપનીની શરૂઆત કરે બંને સહયોગી બંને ભાગીદારો બને બરોબર ખાલી એક જ નહીં કે વિદેશી કંપની હોય કે વિદેશી જ માલિકો હોય વિદેશ જ હલાવતી એવું નહીં કે વિદેશી કંપની એટલે કે વિદેશના લોકો અને ભારતના લોકો બંનેના સહયોગથી એક વીમા કંપનીની શરૂઆત કરો એટલે કે બંનેના સહયોગ બંનેનો ભાગ હોય બંનેનો હિસ્સો હોય એવી રીતે એના સહયોગથી વીમા કંપનીનો ધંધો કરવાની જોગવાઈ કરી અને ઓગણીસો નવ્વાણુંમાં વીમા વિનિમય અને વિકાસ સત્તા ની સ્થાપના થઈ એટલે આઈઆરડીએ વિમાન નિયમન અને વિકાસ સત્તાની સ્થાપના કરવામાં આવી કારણ કે બંને કંપની સહયોગથી ધંધો કરતી હતી એટલે એના નિયમન અને વિકાસ કઈ રીતે કરો એની સ્થાપના થઈ વિમાન નિયમ અને વિકાસ સત્તાઓ આઈઆરડીએ બરાબર તો આ આઈઆરડીએ શું છે વીમા નિયમન અને વિકાસ કે જેના ઉપર નિયમન રાખવામાં આવે છે જે લોકોને નુકસાન ન પહોંચાડે યોગ્ય રીતેનો વીમો ઉતરાવે વગેરે વીમા નિયમન અને વિકાસ હતા એ ભારતીય સર્વોચ્ચ સર્વોચ્ચ કાયદાકીય સંસ્થા છે એક ભારતીયની સર્વોચ્ચ એટલે દરેક સર્વ સવયસ્ત કાયદાકીય સંસ્થા છે એક જાતની સંસ્થા નિમવામાં આવી છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે

બરોબર ખાનગી વીમા કંપનીઓ કે પ્રાઇવેટ વીમા કંપની અત્યારે આપ જોવો તો ઘણી બધી પ્રાઇવેટ વીમા કંપનીઓ છે કે જે પોતે વીમો કામ કરતી હોય છે તો એ ક્યાંથી શરૂઆત થઈ તો કે ઓગણીસો નવાણું થી દ્વારા ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્ર દ્વારા ખોલવામાં આવીમાં આવી હતી અને આવી ખાનગી વીમા કંપનીઓમાં વિદેશી સીધું રોકાણ છવ્વીસ ટકા સુધીની મર્યાદાઓ કરવા માટેની મંજૂરી આપવામાં આવી હાકી ખાનગી વીમા કંપની હોય બરાબર એને છૂટ આપવામાં આવી તો કે ક્યારથી તો કે ઓગણીસો નવ્વાણાથી પણ ખાનગી વીમા કંપનીમાં વિદેશી સીધું રોકાણ કે વિદેશી કોઈ પણ વમની હોય વિદેશી લોકો હોય એ આ ખાનગી વીમા કંપનીની અંદર સીધું રોકાણ કરી શકતા હતા પણ કેટલું કે છવ્વીસ ટકા જ પોતે રોકાણ કરી શકતા હતા બાકીનું જે રોકાણ્યું એ ભારતની કંપની દ્વારા જ કરવામાં આવતું હતું એટલે છવ્વીસ ટકા સુધી પોતે રોકાણ કરી શકતી હતી બાકી બધીનું રોકાણ કોનું હતું હતું કે ખાનગી વીમા કંપની એટલે કે ભારતની જે વીમા કંપની હોય એનું રોકાણ થતું અને છવ્વીસ ટકા વિદેશી કંપનીનું થતું હતું એટલે કે છવ્વીસ ટકા ઈશ્વરીઓ એ ખાનગી કંપનીનો અને બાકીનો ચિમોતેર ટકા ઈશ્વરીઓ એ ભારતીય કંપનીનો રહેતો હતો ડાયરેક્ટ અમે

ભારતની કોઈ પણ કંપની સાથે ભાગીદાર થવું પડતું હતું અને બંને દ્વારા ભારતીય અને વિદેશી આ બંને કંપનીઓ સાથે મળીને કામગીરી કરી શકતી હતી પણ ઓગણીસો નવ્વાણું પછી આ વિદેશી કંપનીઓને પૂરેપૂરું રોકાણ કે અડધું રોકાણ કરતી ન હતી એને મર્યાદા ક્યાં સુધી આવી છવ્વીસ ટકા સુધીની જ મર્યાદા આપી છવ્વીસ ટકા સુધીનું રોકાણ પોતે કરી શકે બાકીનું બધુંય રહ્યું એ ભારતની કંપનીએ કરવાનું રહેતું હતું જે વર્ષ ઓગણીસો બે હજાર માં વધારીને ઓગણપચાસ ટકા સુધી કરવામાં આવી છે આ વધારીને ઓગણપચાસ ટકા સુધી રોકાણ કરી શકતી હતી આમ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધે સીધું ઓગણપચાસ ટકા સુધીનું રોકાણ કરી શકે છે કે વિદેશી કંપની રે ભારતની કંપનીમાં સીધે સીધું ઓગણપચાસ ટકા સુધીનું મૂડીરોકાણ કરી શકે છે કારણ શું તો ભારતની કંપની થયો એટલે વધારે કોનો થયો કે ભારતની કંપનીનો એટલે વધારે પૂરતું રહ્યું કે ભારતની કંપનીનું ચાલે એના માટે ઈરાડના મુખ્ય ઉદ્દેશોમાં વીમા ધારકને વધુ પસંદગી મળે બરોબર ઈરાડના મુખ્ય ઉદ્દેશો શું હતું

આનું બીજો પણ હેતુ શું કે આવી ઘણી બધી વીમા કંપનીઓ થાય એટલે બધી જ વીમા કંપનીઓ સાથે સ્પર્ધા થાય સ્પર્ધાને કારણે એ પોતે ઓછો પ્રીમિયમે વધુ સારી સેવાઓ આપે એટલે પ્રીમિયમનો દર ઓછો એટલે કે ઓછું નાણું તમને ભરવાનું અને સેવાઓ તમને સારી મળે અર્થતંત્રમાં મોટા ભંડોળો મેળવવા અર્થતંત્રની અંદર મોટા ભંડોળો પ્રાપ્ત કરવા મેળવવા કે ભાઈ વધારે રોકાણ ભેગું થાય અને વધારે તમને લાભ મળે વીમા કંપનીઓ સ્વ નિયંત્રણ લાવવું વીમા કંપનીને સ્વ નિયંત્રણ એટલે પોતાના હસ્તક નિયંત્રણ લઈ શકે એ એવું લાવવું કાર્ય ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કર કરવી વગેરે ફરિયાદ નિવારણ કરવી હોય કે ફરિયાદના કોઈ પણ વીમા ધારકોને કોઈ પણ જાતની ફરિયાદ હોય તો એનું નિવારણ પણ થઈ શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી પહેલા હતી તો ત્યારે વીમા કંપનીનું ઘણું બધું શોષણ થતું હતું વીમા ધારકોનું બરો આચાર સંહિતાનું પાલન થતું નથી ઘણા બધા એ વીમા ધારકોને નુકસાન પહોંચાડતા હતા એના કારણે આ વીમા નિયમન અને વિકાસ સત્તા હતી આ સંસ્થાની શરૂઆત થઈ અને એના કારણે જે ફરિયાદો હતી આ ફરિયાદોના નિવારણ કરતા હતા એવી તંત્રની વ્યવસ્થા પણ કરી તો અત્યાર સુધી આપણે વીમા વિશે સંપૂર્ણ માહિતી મેળવી વીમાના સિદ્ધાંતો વિશે ત્યાર પછી વીમાના પ્રકારો વિશે ત્યાર પછી વીમાનું ખાનગીકરણ વીમા નિયમન અને વિકાસ સત્તા કઈ સંસ્થા છે એ વીમા ધારકો વીમા ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે આપણે વીમા વિશે સંપૂર્ણ માહિતી મેળવી